કચ્છના રાપર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પ્રાંથણ, ખરીડ, આડેસર સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો. સારા વરસાદથી નદી નાળા જીવંત થયા છે. કચ્છમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો ત્યારે નદી નાળા છલકાતા લોકોમાં એક તરફ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કચ્છના રાપર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેવા કે પ્રાંથણ, ખરીડ, આડેસરા તાલુકામાં વરસાદ નોંધાયો છે. સારા વરસાદથી નદી નાળા જીવંત થયા છે. તો કચ્છમાં વરસાદ વરસતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદ ન પડતા લોકો હિજરત કરવા મજબૂર થયા હતા. બન્નીના પચ્છમ વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છે. 2 દિવસમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ છે. જામ કુનરિયા નાની સિંચાઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો કચ્છના વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રાજેન્દ્ર. જે રાજેન્દ્ર, કચ્છમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે લોકો હિજરત કરવા મજબૂર બન્યા હતા. શું છે હાલની સ્થિતિ? વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છમાં આમ તો વરસાદનો માહોલ છે, પરંતુ બની પશ્ચિમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થવાના કારણે પશુપાલકોને હિજરત કરવાનો દોર થઈ જવાનો હતો. એ વખતે જ આ 2 દિવસથી જે વરસાદ જે વસી રહ્યો છે, જેના કારણે બની પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ થઈ જતા જામ ગુલેરિયાની નાની સિંચાઈના ડેમનો ઓવરફ્લો થઈ ગયો છે, જેના કારણે જે માલધારીઓ છે અને ખેડૂતો છે એને પણ ખુશીની લહેર છે. આમ આ રીતે એમણે આ વખતે હિજરત કરવાનું ટાળ્યું છે અને એ લોકોને પૂરતો વરસાદ થઈ જવાના કારણે માલધારીઓને અંદર પણ ખુશીનો માહોલ છે, લહેર છે, એ જોઈ શકાય છે. જી જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર રાજેન્દ્ર.